નમસ્કાર. શંકરસિંહ બાપુનો ખુલાસો. મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે તે પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા. વાસ્તવમાં શંકરસિંહ બાપુએ લોકસભાના ઉમેદવાર તરીકેની દાવેદારી પરત ખેંચી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ગુજરાતની 26 માંથી 15 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. શંકરસિંહ બાપુએ જણાવ્યું કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું. જ્યારે 11 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, જેમાં મહેસાણા બેઠકનો પણ સમાવેશ થાય છે, એટલે ભાજપે આ બેઠક પર પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. ધન્યવાદ. જય હિન્દ.